ગુડી 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 મોર્નિંગ બધા જ લોકોને, તેમની તબિયત માટે ખાસ વિશેષ કે બધાની સારી તબિયત હોય. સ્ક્રીન તમને દેખાઈ રહી છે એ પરથી ખબર પડી જશે કે આપણે આજથી મોટા દાખલા ચાલુ કરીએ છીએ, મતલબ કે 11 માર્કનો જે દાખલો છે તે 11 માર્કના દાખલા ઉપર આગળ વધી રહ્યા છીએ. ઉદાહરણ નંબર 1 હું તમને કરાવડાવીશ, એ જ વસ્તુ તમારે તમારા બાકી બુકની અંદર લખવાની છે. ઉદાહરણ 1 ઉપર આગળ વધીએ તો મારી ટેક્સ્ટ બુક થોડીક જૂની છે એટલે એમાં લખાણ વધારે હશે, પણ ચલાવી લેજે, બરાબર છે. તમારે તમારી સાથે ટેક્સ્ટ બુક અને કેલ્ક્યુલેટર સાથે રાખવાનું છે, પેન પેન્સિલ બી નોટ કરતા જજો. રામ અને શ્યામ 6:4 પ્રમાણમાં નફો નુકસાન વેચતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2017 રોજના નીચે આપેલા કાચા સરવૈયા અને હવાલા પરથી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. આપણે શું કરવાનું છે તો કે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. સૌથી પહેલું આપણને કાચું સરવૈયું આપેલું છે. હવે આ કાચા સરવૈયાની ઉધાર બાકી અને જમા બાકી બંને બાજુઓ આપણને આપેલી છે. ઉધાર બાકીમાં છે ઉપાડ રામ અને શ્યામનો, પછી દેવાદાર, પછી સ્ટોક જે આપ્યો છે, સ્ટોક એ સરુનો સ્ટોક છે, વેચાણ માલ પરત રોકડ સિલક, પછી ખરીદી, આપેલ વટાવ, ઘાલખાદ, યંત્રો પર ઘસારો. આ બે વસ્તુ છે, યંત્રો અને યંત્રો પર ઘસારો. હવે ખાસ યાદ રાખવાનું અહીંયા અટકીએ આપણે, જો યંત્ર અને યંત્ર પર ઘસારો કાચા સરવૈયામાં આપેલ હોય અને સાથે સાથે એનો હવાલો પણ હોય કે યંત્ર પર ઘસારો તમારે કાઉન્ટ કરવાનો છે, તો જૂનો જે ઘસારો છે એ જૂનો ઘસારો યંત્રમાં પ્લસ કરી દેવાનો. ખાસ યાદ રાખવાનું, જો યંત્ર અને યંત્ર પર ઘસારો કાચા સરવૈયામાં આપેલો હોય અને પ્લસ એનો હવાલો પણ આપેલો હોય તો જૂનો જે ઘસારો છે એ યંત્રમાં પ્લસ કરી દેવાનો. નંબર 2, જો કાચા સરવૈયામાં આપેલ હોય અને હવાલામાં કોઈ હવાલો પડતો ન હોય તો યંત્ર પર ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે, હવાલો હોય તો યંત્રમાં પ્લસ એટલે કે મિલકત લેણા બાજુ લખવામાં આવે, જો હવાલો ન હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે. આગળ વધીએ, ફર્નિચર, પરચૂરણ ખર્ચા, ભાડાપટ્ટાનું મકાન. હવે છે ને એક વસ્તુ ખાસ યાદ રાખવાની, આપણે 11th કહેતા હતા એ પ્રમાણે જ કૌંસમાં આપેલ વસ્તુ જે કંઈ પણ હશે એ આપણા માટે શું હશે તો કે હવાલો હશે, એટલે ખાસ ધ્યાન દેવાનું. ભાડાપટ્ટાનું મકાન, પાઘડી, વેપાર ખર્ચ, અહીંયા પાઘડી ભાગીદારોમાં વહેંચાશે નહીં, ભાડું અને કરવેરા, આવક માલગાડા ભાડું, બેંક વ્યાજ, વીમા પ્રીમિયમ, પગાર, મજૂરી, અગાઉથી ચૂકવેલ વીમો. સાથે સાથે જમા બાકી ઉપર આગળ વધીએ તો રામ અને શ્યામ, લેણદારો, ખરીદ માલ પરત, બેંક ઓવરડ્રાફ્ટ, વેચાણ, ગાલખાદ અનામત, મજૂરીના બાકી દેવા મતલબ કે ચૂકવવાના બાકી દેવા, ગીતાની 8% લોન, પણ સાથે બ્રેકેટ આપ્યું છે એટલે આપણો શું છે હવાલો, 1/10/2016 છે અને દેવી હુંડી. હવાલાઓ ઉપર આગળ વધીએ તો આખર સ્ટોક ₹45,000 છે જેની બજાર કિંમત 10% વધુ છે. ભાગીદારોને મૂડી પર વાર્ષિક 5% લેખે વ્યાજ આપવાનું છે તથા ઉપાડ પર 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે. યંત્રો પર 10% અને ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણો. જોયું યંત્ર પર ઘસારો અહીંયા છે એટલે આપણે અહીંયા જે યંત્રનો ઘસારો હતો એ શું કરશું, પ્લસ કરશું. દેવાદારો પર 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કર, ચૂકવવાના બાકી ખર્ચા પગાર ₹500, પરચૂરણ ખર્ચા 150 અને ભાડું ₹150 છે. ભાગીદારી કરારનામાની જોગવાઈ પ્રમાણે નુકસાન હોય તો પણ મૂડી પર વ્યાજ ચૂકવવાનું છે, જે આપણને અમસ્તો જ હવાલો આપ્યો છે, મતલબ ખોટ જાય તો બી આપણે મૂડી પર વ્યાજ આપવાનું છે. તો હવે દાખલાની શરૂઆત કરીએ તો દાખલાની શરૂઆતમાં તમારી ફેરબુકના 1st પેજ ઉપર તમારે વેપાર ખાતું, 2nd પેજ ઉપર નફા નુકસાન ખાતું, 3rd પેજ પર નફા નુકસાન ફાળવણી ખાતું, પ્લસ ભાગીદારના મૂડી ખાતા 15 લાઇનના
બંને 15 લાઇનમાં સમાઈ જશે અને ચોથા નંબરના પેજ પર પાક્કું સરવૈયું બનાવવાનું રહેશે. વેપાર ખાતું એક પેજમાં, બીજા પેજમાં નફા નુકસાન ખાતું, ત્રીજા પેજમાં નફા નુકસાન ફાળવણી અને મૂડી ખાતું અને ચોથા પેજમાં પાક્કું સરવૈયું. આ ચેપ્ટરના દાખલાની અંદર તમારે ટાઇટલ આપવા પણ કમ્પલસરી રહેશે. ટાઇટલમાં જરાય પણ મિસ્ટેક કરશો તો માર્ક 11 માંથી 11 આપણને બિલકુલ પણ આવશે નહીં. દાખલાની શરૂઆત કરીએ. તમારા ફેરબુકની અંદર તમે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતું, પાકું સરવૈયું દોરી રાખ્યું હશે તેવી આશા છે. તો સૌથી પહેલાં તો કે વેપાર ખાતું, પછી નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી, ભાગીદારોના મૂડી ખાતા અને છેલ્લે આપણું પાકું સરવૈયું. એની પછી ગણતરીનું એક પેજ રાખવું જેથી કરીને તમને કોઈને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય નહીં. ચલો સૌથી પહેલાં કાચા સરવૈયાની બધી બાકીઓને મૂકી દઈએ. ઉપાડ આપેલો છે ઉધાર બાજુ રામ અને શ્યામનો, એટલે અહીંયા લખી નાખશું ઉપાડ ઉધાર બાજુ બરાબર છે 18,000 અને 16,000. દેવાદારો આપણને આપેલા છે 45,000, જે આપણે લખી નાખશું ઇન્ટરનલ કોલમમાં હવાલો છે. એટલે સ્ટોક એ શરૂનો સ્ટોક છે, એટલે એ વેપાર ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે બરાબર છે 25,000. વેચાણ પરત વેપાર વેચાણમાંથી બાદ બરાબર છે 1,000. રોકડ સિલક જે લખાશે એ ક્યાં લખાશે? પાક્કા સરવૈયામાં. રોકડ ખાતું હવે બનાવવાની જરૂરિયાત નથી. ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ, પછી બધાની નીચે આપણે બે લાઇન છોડી જ દેવાની 60,000. આપેલ વટાવ જે છે એ આપણો ખર્ચ છે, એટલે વેચાણ વિતરણ ખર્ચાની અંદર આપેલ વટાવ 500. ગાલખાદ માટેનું આપણી પાસે ફોર્મેટ છે એટલે ત્યાં 400. યંત્રો અને યંત્રો પર ઘસારો, હવે યંત્રો જે છે એ યંત્રો આપણી પાસે છે 1,850ના, એમાં જૂનો ઘસારો જે છે 1,750 એ પ્લસ કરીએ એટલે આપણને રકમ કેટલી મળશે? 20,000. ફર્નિચર પણ 8,000 પાકા સર્વેમાં. ઇન્ટરનલ કોલમમાં પરચુરણ ખર્ચા જે છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બરાબર છે. ભાડાપટ્ટાનું મકાન 4 વર્ષ માટે છે. ભાડાપટ્ટાનું મકાન આપણા માટે મિલકત છે બરાબર છે, એટલે કે એ મિલકતમાં લખશું આપણે. ઇન્ટરનલ કોલમમાં કારણ કે 4 વર્ષ લખીને આપ્યું છે એ આપણું શું છે બેટા? તો કે ઇન હવાલો છે. પાઘડી પાકા સર્વેમાં અદ્રશ્ય મિલકતોની અંદર લખવામાં આવશે. વેપાર ખર્ચ જે છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ભાડું અને વેરા પણ તે જ જગ્યાએ, પણ હવાલો છે એટલે ઇન્ટરનલ કોલમમાં. આવક માલગાડા ભાડું જે છે અહીં લખાશે વેપાર ખાતાની ઉધાર બાજુ. જાવક માલગાડા ભાડું હોત તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. બેંક વ્યાજ પણ ઉધાર બાજુ બરાબર છે 500. વીમા પ્રીમિયમ જે છે એ બી ઉધાર બાજુ જ લખવાનું થશે 800. પગાર જે છે એ ઉધાર બાજુ, પણ ઇન્ટરનલ હવાલો છે એટલા માટે ઇન્ટરનલ કોલમમાં. મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ કારણ કે ખરીદીને લગતો ખર્ચો છે. અગાઉથી ચૂકવેલ વીમો, એટલે એની ડાયરેક્ટ એક જ અસર આવશે જે પાક્કા સરવૈયામાં લખવામાં આવશે. અગાઉથી ચૂકવેલ વીમો. કાચા સરવૈયાની જમા બાકી ઉપર હવે જઈએ તો મૂડી આપી છે એટલે કે બાકી આગળ લાવ્યા 80,000 અને 70,000. લેણદારો 35,000 જે છે એ આઉટર કોલમમાં, એમાં કોઈ હવાલો નથી. ખરીદ માલ પરત એટલે કે ખરીદીમાંથી બાદ. બેંક ઓવરડ્રાફ્ટ જે આપવામાં આવ્યું છે આપણે ક્યાં લખશું? તો કે પાક્કા સરવૈયામાં દેવા તરીકે. વેચાણ જે છે એ વેચાણ આપણે લખશું વેપાર ખાતામાં 78,150.
ગાલખાદ અનામત જે છે એ ગાલખાદ અનામત કાચા સરવૈયાની એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, મજૂરીના બાકી દેવા જે લખાશે ચૂકવવાના બાકી દેવા, ચૂકવવાના બાકી દેવા કાચા સરવૈયામાં હોય તો પાકા સરવૈયામાં ડાયરેક્ટલી અસર થાય. ગીતાની 8% લોન છે એ આપણે લખી નાખશું અહીંયા અને એની લોન પરનું વ્યાજનો જે હવાલો છે એ હમણાં જ કાઉન્ટિંગ કરશું. છેલ્લે દેવી હુંડી. સૌથી પહેલાં જે છે કાચા સરવૈયામાં આપેલા હવાલાને સોલ્વ કરીએ તો કે ભાડાપટ્ટાનું મકાન 4 વર્ષ માટે, એટલે કે 4 વર્ષ સુધી એની રકમને શું કરવાની છે, માંડી વાળવાની છે. તો છે ટોટલ કેટલું, તો કે 7000, એને ભાંગ્યા 4 કરીએ એટલે એવરી યર માંડવાના કેટલા થશે બેટા, તો કે 1750. એટલે ભાડાપટ્ટાના મકાનમાંથી માંડી વાળેલ 1750 બાદ કરીએ એટલે આઉટર કોલમમાં 5250, 4 વર્ષ માટે છે એટલે 7000 ભાંગ્યા 4 કરી નાખવાના. અને સાથે એની બીજી અસર આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, બરાબર છે. ભાડાપટ્ટાનું મકાન જે છે 1750, એની બીજી અસર થઈ. આ સિવાય ઉધાર બાજુ તો કોઈ પણ જાતનો હવાલો નથી, પરંતુ જમા બાજુ હવાલો છે ગીતાની 8% લોન. હવે લોન છે આપણી પાસે ગીતાની જે 8% એ છે 15000. હવે એના 8% કરવાના છે, બરાબર છે. અને એની સાથે બરાબર 15000ના 8% આપણે કરીએ એટલે થશે 1200, બરાબર છે. અને આ 1200 કેટલા મહિના માટે છે, તો કે 1/10/2016 થી, એટલે 10મો મહિનો આખો, 10, 11, 12, 1, 2 અને 3 એટલે 6 મહિનાનું ભેગું છે. એટલે 7200 ભાંગ્યા 12, એટલે વ્યાજ કેટલું આવશે, તો કે 600 આવશે, બરાબર છે. તો કે ગીતાની લોન પરનું વ્યાજ 600 અને એની બીજી અસર આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ગીતાની લોનનું વ્યાજ 600. જો ગીતા જે છે ને બેટા એ ત્રાહિત પક્ષકાર છે, ભાગીદાર હોત તો એને લોનનું વ્યાજ જે લખવાનું થાત એ નફા નુકસાન ફાળવણી ખાતે લખવાનું. આપણા હવાલા ઉપર જઈએ આગળ વધીએ. આખર સ્ટોક 45000નો છે જેની બજાર કિંમત 10% વધુ છે. વધુ કે એનો મતલબ એમ કે ધ્યાનમાં લેવાનું નથી. તો માત્ર ને માત્ર 45000 આપણો આખર સ્ટોક, એક અસર અહીંયા આવશે, સાથે એની બીજી અસર આવશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ભાગીદારોને મૂડી પર વાર્ષિક 5% વ્યાજ આપવાનું છે. અચ્છા, અહીંયા મૂડી પર વ્યાજ 80000ના 5%, 4000, 70000ના 5%, 3500. અને સાથે સાથે એ ભાગીદારને લગતો હવાલો છે એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આવશે. 2 લાઈન છોડીને જ દાખલો ગણવાનો, બરાબર છે, જેથી કરીને ઉપર આગળના ખાતાનું પરિણામ શું હશે એ આપણને ખબર ન હોય અત્યારે, એટલે આપણે પછી લખી શકીએ. તથા ઉપર પર 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે. ઉપાડ એનો 18000 અને 16000 છે, એના 10% કરીએ એટલે 1800 અને 1600, જેને પણ આપણે ક્યાં લખશું, અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ 1800 અને 1600. કારણ કે મૂડી પર વ્યાજ જે છે એ પેઢી માટે ખર્ચો છે, જ્યારે ઉપાડ પર વ્યાજ છે એ પેઢી માટે આવક છે. યંત્રો પર 10% લેખે ઘસારો કાઉન્ટ કરવાનો છે. તો યંત્ર જે છે એના 20000ના 10% એટલે 2000, આ 2000 જે છે એ બી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઉધાર થશે. અને ફર્નિચર પર 5% લેખે, એટલે ફર્નિચર પર 5% એટલે 400, 8000ના 5% એટલે 400, એટલે 7600 આઉટર કોલમમાં જશે. તો પ્લસ 400 એટલે કે ટોટલ 2400 જે છે એ શું કર્યું હશે, તો કે ઘસારા તરીકે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ચોથા નંબરનો હવાલો, દેવાદારો પર 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કરો. દેવાદારો જે આપ્યા છે 45000ના, એ 45000માંથી
5% જે છે એ ઘાલખાદ અનામત એટલે 2250 અને ઘાલખાદ અનામતની બીજી એન્ટ્રી જોવા જઈએ તો આપણને મળશે ક્યાંથી, તો કે અહીંયા 2250 અને ઘાલખાદનું ફોર્મેટ આપણે ક્લોઝ કરવાનું થાય તો 1950. ચૂકવવાના બાકી ખર્ચા પગાર જે છે એ 500 છે, બરાબર છે, તો એક અસર આવશે પગારમાં પ્લસ, કારણ કે ચૂકવવાનો બાકી છે એટલે જે તે ખર્ચમાં પ્લસ. સાથે બીજું જોઈ લઈએ, પરચુરણ ખર્ચા બી પ્લસ 150 અને ભાડું પણ પ્લસ, ચૂકવવાનું બાકી હોય એટલે ત્રણે ત્રણમાં એ પ્લસ અને આઉટર કોલમમાં એની રકમ. બીજી અસર આવશે ચૂકવવાનું બાકી એટલે કે આપણું દેવું છે, મતલબ ત્રણે ત્રણ આઉટર કોલમમાં 800. ભાગીદારી કરારનામાની જોગવાઈ પ્રમાણે નુકસાન હોય તો પણ મૂડી પર વ્યાજ ચૂકવવું, આપણે ચૂકવી દીધું છે એટલે કોઈ ટેન્શન નથી. હવે શું કરશું, તો કે દાખલો આપણો અહીંયા થઈ ગયો પૂરો, બધી એન્ટ્રી આપણે આવી ગઈ, કાંઈ બાકી રહેતું નથી. તો હવે ટોટલ મારવાનો ચાલુ કરીએ. તો વેપાર ખાતામાં જમા બાજુનો ટોટલ વધારે આવે છે તેથી શું બનશે, તો કે એ ખોટ બનશે, જે ડાયરેક્ટ ટ્રાન્સફર થશે નફા નુકસાન ખાતે. પછી નફા નુકસાન ખાતાનો ટોટલ મારવાનો થશે, જેનો ઉધાર બાજુનો ટોટલ કેવો આવે છે, વધારે આવે છે, માટે અહીંયા શું આવશે, ખોટ. આ જે ખોટ છે એ ખોટને નફા નુકસાન ફાળવણી ખાતે ટ્રાન્સફર કરવામાં આવશે. પછી નફા નુકસાન ફાળવણી ખાતાનું શું થશે, ટોટલ મારવામાં આવશે, જેનો પણ ઉધાર બાજુનો ટોટલ કેવો આવે છે, વધારે આવે છે, બાકી કાઢી નાખીએ એટલે અહીંયા આવશે આપણી પાસે 1190. હવે નફા નુકસાન વહેંચણી ખાતાનો જે નફો હોય કે ખોટ હોય એ ભાગીદારોમાં એના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાય છે, કારણ કે ત્યાંથી એને મૂડી ખાતામાં ટ્રાન્સફર કરવાનો હોય, માટે હવે એની બીજી અસર અહીં આવશે મૂડી ખાતાની ઉધાર બાજુ. અને મૂડી ખાતા બંધ કરી દઈએ એટલે કે બાકી આગળ લઈ ગયા આપણી પાસે આવે, જે આપણે અહીંયા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખવાનું થાય, પછી બંને બાજુનો ટોટલ મારીએ એટલે 1,68,800 આવી જાય. સહેલો દાખલો લાગ્યો, મજા આવી? બસ આવા જ દાખલાઓ આપણને પરીક્ષામાં પૂછાવાના છે, ઇઝી લાગશે જો પ્રવેશ નિવૃત્તિ ચેપ્ટર આપણે બહુ વ્યવસ્થિત કરેલું હશે તો. ચલો અહીં સુધી રાખીએ છીએ, નેક્સ્ટ મળીએ છીએ ત્યારે નેક્સ્ટ આગળ વધશું, સાથે સાથે આ રેગ્યુલર કરતા રહેજો.